नमस्कार, आप જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે। હું ક્યાંથી મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત। સવારથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે। સેના અને આતંકીઓના અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા છે। અથડામણમાં અંતે હાથ ધરાયેલી સર્ચ ઓપરેશનમાં બંને આતંકીઓની લાશ મળી આવી છે। સેના દ્વારા સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરમાં બે આતંકવાદી ઠાર થયા છે। શોપિયામાં સેનાએ કર્યા બે આતંકવાદીને ઠાર। आतंकियों ने सेना वच्चे घर्षण समाचार। सेना ने आतंकियों वच्चे कलाकों सुधी अथड़ामण चाली अने आखरे बे आतंकवादी ने ठार करवामां सेना ने सफलता मळी छे। समग्र विस्तार में सेना द्वारा सर्च ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं। तो पेट्रोल डीजल में आज घटाड़ो यथावत है। पेट्रोल में 13 पैसा तो जारी डीजल में 9 पैसा घटाड़ो यथावत है। आपने जणावीए के पेट्रोल ने डीजल में घटाड़ो यथावत जोवा मळ्यो छे। पेट्रोल 13 पैसा घटाड़ो थयो छे तो डीजल 9 पैसा नो घटाड़ो नोंधायो छे। पेट्रोल अने डीजल में घटाड़ो यथावत रह्यो छे। आजे पण घटाड़ाना समाचार। पेट्रोल अने डीजल में घटाड़ो 13 पैसा नो घटाड़ो पेट्रोल में तो डीजल में 9 पैसा नो घटाड़ो। तो आम तो 10 वाग्या सुधी ज फटाकड़ा फोड़वाना नियम बनावामां आव्यो छे, परंतु तेना धजागरा उड्या। शिवरंजनी विस्तारमां एवा दृश्यो जोवा मळ्या कि ज्यां रात्रे 12 वाग्यानी आसपास लोको फटाकड़ा फोड़ी आनंद करी रह्या हता। पीसीआर वेननी सामे ज लोकोए फटाकड़ा फोड्या त्यारे सोमेश्वर बंगलो पासेनो आ बनाव छे जे केमेरामां कैद थयो छे। रात्रे 12 वागे फटाकड़ा फोड़ी जाणे के नियमोनी ऐसी तैसी करी रह्या छे तमाम लोको। રાત્રિના 8 વાગ્યાથી લઈ 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, આ નિયમ બનાવવામાં આવ્યો છે। પરંતુ આ નિયમ જાણે કે નેવે મૂકી દેવામાં આવ્યો છે અને લોકો એ નિયમના ધજાગરા ઉડાડી રાત્રે 12 વાગે પણ ધૂમધડાકા સાથે ફટાકડા ફોડી રહ્યા છે। અમદાવાદ પોલીસે શહેરમાં કરીને લાઉડસ્પીકર દ્વારા લોકોને રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ન ફોડવા ચેતવણી આપી છે। જે લોકો 10 વાગ્યા પછી ફટાકડા ફોડશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ આપી છે। રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે। તો શિકારી સ્વાઈને ગુજરાતે પોતાના ભરડામાં લઈ લીધું છે। સ્વાઈન ફ્લૂના કેસમાં ગુજરાતે દેશમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરી લીધો છે। જાણે કે મહારાષ્ટ્ર અને રાજસ્થાન બાદ ગુજરાતમાં સૌથી વધુ સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે। સરકારી આંકડા પ્રમાણે આ વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 1646 કેસ નોંધાયા, જેમાંથી 63 લોકોના મોત થયા છે। સૌથી વધુ મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના કુલ કેસ 2149, જેમાંથી 2059 લોકોના મોત 259 લોકોના મોત થયા છે। તો રાજસ્થાનમાં સ્વાઈન ફ્લૂના 1988 કેસ નોંધાયા, જેમાંથી 200 લોકોના મોત થયા છે। ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી છેલ્લા 24 કલાકમાં 2 લોકોના મોત નિપજ્યા છે। અમદાવાદ અને અમરેલીના 1-1 વ્યક્તિનું સ્વાઈન ફ્લૂથી મોત થયું છે। રાજ્યમાં સ્વાઈન ફ્લૂના 9 કેસ નોંધાયા છે। તો જે રીતે અત્યારે રોગચાળાએ ભરડો લીધો છે, સ્વાઈન ફ્લૂના કેસ વધતા જઈ રહ્યા છે। હિમાંશુ જોડાયા છે અમારી સાથે। હિમાંશુ, એક બાજુ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને સારવાર માટે લોકો જ્યારે આવી રહ્યા છે, સ્વાઈન ફ્લૂ અત્યારે લોકોને ભરડામાં લઈ રહ્યો છે, શું છે હાલની સ્થિતિ, મેડિકલ રિપોર્ટ શું કહી રહ્યો છે?
ચોક્કસપણે ખ્યાતિ ગંભીર સમસ્યા છે, પરંતુ જો વાત કરવા જઈએ આ ગંભીર સમસ્યા પબ્લિકમાં પેનિક ના થાય તેના માટે સરકાર દ્વારા ક્યાંક ને કહી શકાય કે મામલો ખરો તે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે સ્વાઇન ફ્લૂને સિઝનલ ફ્લૂ તરીકે નામ આપવામાં આવ્યું છે જેથી કરીને પેનિક ના થાય. બીજી તરફની વાત કરીએ તો સ્વાઇન ફ્લૂની જે પરિસ્થિતિ ખરી, સ્વાઇન ફ્લૂ જે આબોહવા પ્રમાણે ચેન્જ થતું રહે છે, પેટર્ન જે તેની ખરી છે તે ચેન્જ થતી રહે છે. પહેલે શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં શિયાળાના સમયમાં જે સ્વાઇન ફ્લૂ ખરું ત્યારે વધુ અસર કરતો હતો, ત્યારબાદ વાત કરવા જઈએ તો ગરમીના સમયમાં પણ દેખવા મળ્યો અને ચોમાસામાં પણ દેખવા મળ્યો છે. માટે જે મોટા મોટા વૈજ્ઞાનિકો ખરા અને જે ડૉક્ટરો સાયન્ટિસ્ટ જે રિસર્ચ કરી રહ્યા છે તે લોકો પણ અત્યારે કહી શકાય કે સંકોચમાં છે, કારણ કે સ્વાઇન ફ્લૂની જે અસર ખરી તેને ઓછી કરવા માટે ઓઝલ્ટામાવિર જે ખરી ટેબ્લેટ ખરી તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેની દવા બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ જો વાત કરવા જઈએ સ્વાઇન ફ્લૂ જો સમયસર સારવાર ના મળે તો વ્યક્તિ જે ખરો તે મોતને ભેટે છે. સ્પષ્ટ રૂપે તે આ ત્રણ જે અલગ અલગ લેયર ખરા જે પ્રાથમિક તબક્કે જો વ્યક્તિ આવી જાય અને તેને જે સારવાર આપવામાં આવે તો જે તેને તાત્કાલિક કહી શકાય કે સારવારથી બચાવ થઈ શકે છે. પરંતુ જે નાના બાળકો શ્વાસની બીમારીના જે દર્દીઓ જે હોય કે પછી ગંભીર બીમારીથી પીડાતા જે લોકોને સ્વાઇન ફ્લૂ થાય તો પછી તે કહી શકાય તેમને બચવાના ચાન્સીસ ઓછા હોય છે. આજે મોતનો આંકડો 63નો જે આંકડો ખરો 63નો આંકડો એ છે કે જે લોકો કોઈકને કોઈક અન્ય બીમારીથી પણ પીડાતા હતા અને સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવ્યા ત્યારબાદ તેમનું મોત થયું છે. બીજી તરફની વાત કરીએ તો રાજ્યની પરિસ્થિતિની વાત કરું તો કચ્છમાં અત્યારે કહી શકાય કે કચ્છના રિજનમાં અત્યારે જે સ્વાઇન ફ્લૂના જે કેસ ખરા તે વધી રહ્યા છે. બીજી તરફની વાત કરીએ તો તંત્ર દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. એ ટીમ અલગ અલગ જિલ્લાઓમાં જઈ રહી છે અને અલગ અલગ જિલ્લાઓમાં જઈને ત્યાંના જે બીમાર દર્દીઓ ખરા દર્દીઓને મળીને એના લક્ષણો અને તેનું જે હિસ્ટ્રી ખરીદી ચેક કરી રહી છે. ક્યાંક ને ક્યાંક તંત્ર ગંભીર છે, પરંતુ જો વાત કરવા જઈએ સ્વાઇન ફ્લૂના કારણે જે પ્રકારે 63 જેટલા લોકોના મોત થઈ ગયા છે પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, ત્યારે મામલો ખૂબ ગંભીર બની રહ્યો છે. ખ્યાતિ હિમાંશુ, ખાસ કરીને ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે કે સ્વાઇન ફ્લૂનો આંકડો 2000ની ઉપર પહોંચી ગયો છે, 200થી પણ વધુ લોકોના મોત થયા છે, અને જો સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સ્વાઇનના સકંજાની અંદર ત્રીજા નંબર પર પહોંચી ગયું છે ગુજરાત, તો કઈ રીતે આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે તે પણ જાણવું ખૂબ જરૂરી. ચોક્કસપણે ખ્યાતિ, જો સમગ્ર ભારત દેશની વાત કરું તો અંદાજે 42,000થી વધુ જે દર્દીઓ ખરા તે નોંધાયા છે. 600થી વધુ જે દર્દીઓ ખરા તે પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીના તેમને મોતને ભેટ થયો છે. ત્યારે બીજી તરફની વાત કરીએ તો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ત્યારબાદ ગુજરાતનો નંબર આવે છે. ત્રીજા નંબર ઉપર ગુજરાત આવી રહ્યું છે. ત્યારે જે કેન્દ્રની જે આરોગ્ય ટીમ ખરી તે પણ સતર્ક છે, તે પણ ઠેર ઠેર અત્યારે રિસર્ચ કરી રહી છે અને દર્દીઓમાં કહી શકાય કે મોટી કેઝ્યુઆલિટી ના થાય તેના માટે પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મહત્વની વાત કરીએ તો રાજસ્થાન અને મહારાષ્ટ્ર જે ખરું ત્યાં વધુ અસર દેખવા મળી રહી છે. કોસ્ટલ વિસ્તાર છે. બીજી તરફની વાત કરીએ તો રાજસ્થાન ખરું તે સૂકો પ્રદેશ છે. જ્યારે કચ્છની પણ વાત કરીએ તો કચ્છમાં અત્યારે જે પ્રકારે 12 જેટલા જે નવા દર્દીઓ નોંધાયા છે તેમાં કહી શકાય ઉત્તરોત્તર જે વધારો દેખવા મળી રહ્યો છે. કચ્છ જે સૂકો પટ્ટો ખરો અને કોસ્ટલ વિસ્તાર ખરો ત્યાં આ પ્રકારના દર્દીઓ દેખવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ તમામે તમામ જે દર્દીઓ ખરા આ દર્દીઓ ઉપર ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય ટેમીફ્લ્યુ જે દવાઓ ખરી ટેમીફ્લ્યુની દવાઓ અત્યારે આપવામાં આવી રહી છે. ઓઝલ્ટામાવિર જે વીર ખરી છે તે દવા આપવામાં આવી રહી છે જેથી કરીને જે ઝડપી રિકવરી થાય. ખાસ કરીને મહત્વની વાત કરીએ તો જે વયોવૃદ્ધ લોકો, નાના બાળકો, ગર્ભસ્થ જે સ્ત્રી કહેવાય ત્યાં સાથે સાથે જે ગંભીર બીમારી દ્વારા જે દર્દીઓ ખરા તેમને સ્વાઇન ફ્લૂ ના થાય અને જો સ્વાઇન ફ્લૂનું સહેજ પણ અસર હોય તો તાત્કાલિક અસરથી તેમને એડમિટ કરવામાં આવી રહ્યા છે અને ઝડપી સારવારની પૂરેપૂરી વ્યવસ્થા કરવા તંત્ર કરવામાં આવી છે. ખ્યાતિ હિમાંશુ, સ્વાઇન ફ્લૂ સૌથી વધારે ઠંડકની જ્યારે મોસમ ચાલતી હોય ત્યારે થતો હોય છે અને હવે જેમ જેમ અત્યારે જોવા મળી રહ્યું છે કે ઉત્તરાખંડ, યુપી અને ખાસ કરીને તમામ જગ્યા પર જ્યાં બરફ વર્ષા થઈ રહી છે ત્યારબાદ હવે જે નજારો જોવા મળશે, ઠંડક પ્રસરી જશે ત્યારે શું આ આંકડો વધશે, તેના માટે ખાસ કરીને તંત્ર તૈયાર છે કે કેમ?
બિલકુલ ચિંતાનો વિષય છે. જે પ્રકારે સ્વાઇન ફ્લુ પોતાની પેટર્ન ચેન્જ કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક સ્વાઇન ફ્લુ કોને થાય અને સ્વાઇન ફ્લુથી બચવા માટે શું કરવું જોઈએ તે ખૂબ ચિંતાનો વિષય છે. કારણ કે જે પ્રકારે ઉત્તર ભારતમાં અને જે પ્રકારે કાશ્મીર તરફ જે વરસાદ પડી રહ્યો છે, ઉત્તરાખંડમાં જે પ્રકારે બરફ વરસાદ થયો છે, બરફના કારણે આવનારા દિવસોમાં ગુજરાતમાં રાજસ્થાનમાં પણ ઠંડી વધવાના પૂરેપૂરા ચાન્સીસ છે. જો સ્વાઇન ફ્લુની વાત કરીએ તો સ્વાઇન ફ્લુ ખાસ કરીને મહત્વમાં રાજસ્થાન અને ગુજરાતમાં સૌથી વધારે અસર બતાવી રહ્યો છે, મહારાષ્ટ્રમાં પણ અસર બતાવી રહ્યો છે. ત્યારે આ જે આવનારી ઠંડી ખરી તે ચિંતાની ઠંડી લઈને આવી રહી છે, ત્યારે તંત્ર દ્વારા પણ પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. માટે જ તંત્ર એક ખાસ ટીમ બનાવી છે, જે ટીમ જે ખરી એ સ્પેશિયલ કહી શકાય કે રોગ નિયંત્રણ માટે ઠેર ઠેર અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહી છે, ઓબ્ઝર્વેશન કરી રહી છે અને જે દર્દીઓ ખરા દર્દીઓને કહી શકાય જાણકારી આપી રહી છે. બીજી તરફ સરકારની વાત કરું તો સરકાર દ્વારા પણ ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, છાપાઓ વર્તમાનપત્રો અને ટીવી ચેનલ ઉપર પણ સ્વાઇન ફ્લુને લઈને જાગૃતિ વધે તેની વાત કરવામાં આવી રહી છે અને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સ્પષ્ટ રૂપે માનવું રહ્યું કે સ્વાઇન ફ્લુથી બચવું હોય તો સહેજ પણ કહી શકાય કે શરદી ખાંસીને તાવ થાય તો તાત્કાલિક અસરથી તમારે નજીકના દવાખાનામાં જવું જોઈએ તેવું પણ ડૉક્ટર કહેતા હોય છે. સાથે સાથે જો મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાત કરીએ તો તેઓ પોતે પણ કહી ચૂક્યા છે કે એની ફ્લુ ટેમી ફ્લુ કીધું છે કે કોઈ પણ પ્રકારનો તાવ હોય તો ટેમી ફ્લુની જે દવા ખરી તેનો તાત્કાલિક સેવન કરવું જોઈએ, જેથી કરીને જે સ્વાઇન ફ્લુ અટકી શકે. ખ્યાતિ જી, હિમાંશુ આભાર આપનો તમામ માહિતી બદલ. તો સ્વાઇન ફ્લુ કે જે હાલ શિકારી સ્વાઇન ફ્લુ બની ગયો છે, એક બાદ એક લોકોને ભરડામાં લઈ રહ્યો છે. તો રાજ્યમાં સ્વાઇન ફ્લુના નવા 12 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લુમાં ગુજરાત હાલ દેશમાં ત્રીજા નંબરે પહોંચ્યો છે, જે એક ચોંકાવનારા સમાચાર છે.